કોંગ્રેસ ને જ કેમ વોટ આપો છો કે કોંગ્રેસ ને તર કોની આલીએ કયા નેતા બહુ ગમે તમને અમારી આ સંદ્રિકા બેન સંદ્રિકા બેન ના અને મોદી ગમે ના દાદા દાદી એ આગળ કામ કરેલું છે ઇન્દિરા ગાંધીએ અમારા આદિવાસી માટે જીવ પણ આપી દીધેલો છે એટલે એમનો આ બધું કામ કરેલું છે રાહુલ તો અમને ગમે જ ને આ મોદી બેઠો આ 25 સાલ થાય તેનો આ જમીનો આ જમીનો વેરો કેમ નઈ લે અગિયાર જિંદગીમાં કોંગ્રેસ નું રાજ હતો તો જમો પટાર્તેલા

સકલ્યો નથી અહીંયા નહીં મળે નમસ્કાર ગામ ખંગેલા વાંદરી ફળિયા દાહોદ જિલ્લામાં આવ્યું છે અને હું ઊભી છું ત્યાંથી મધ્યપ્રદેશની બોર્ડર અહીંયાથી શરૂ થઈ જાય છે આગળ છેલ્લું ગામ છે આ ગુજરાતનું અને ગરબાડા વિધાનસભા અહીંયા લાગે છે ઉગતા સૂર્યનો આ તાલુકો મનાય છે અહીંયા પાસે એક ગામ છે ત્યાંથી સૂર્ય પહેલી અહીંયા ઉગે ગુજરાતમાં પ્રવેશ અહીંયાથી થાય સૂર્ય સૂર્ય સૂરજનો પરંતુ અહીંયા ઘણા બધા તારલાઓને જગમગવું જોઈએ નથી જગમગી શકતા પ્રશ્નો ઘણા બધા છે એક અલગ જીવન જીવે છે અહીંયા આદિવાસી વિસ્તાર છે અહીંયાની એમની ઘણી બધી સમસ્યાઓ છે અમે આવ્યા છીએ ચંદ્રિકાબેન એક સભા સંબોધવાના છે અહીંયાના ધારાસભ્ય ત્યાં એ પહોંચે એની પહેલાં અમે પહોંચી ગયા છીએ તો જે સભામાં લોકો આવેલા છે એમની સાથે વાત કરીશું સમજીશું કે લોકો ચૂંટણીને લઈને શું વિચારે છે શું એમનો મેજાજ છે બધું જ સમજીશું અચ્છા આ વિસ્તારમાં સમસ્યાઓ શું છે તકલીફ શું છે કે બધું સારું છે સારું છે કોઈ તો સમસ્યા નથી કોઈ સમસ્યા નથી સમસ્યા નથી ના તો હું પેલા ગરડા કાકા છે એમને જઈને પૂછું શું સમસ્યાઓ છે તકલીફ છે હા તકલીફ છે કાકા વિસ્તારમાં તો વર્ષોથી કોંગ્રેસ જીતે છે હા વર્ષોથી વર્ષોથી જીતે તો તમે વર્ષોથી કોંગ્રેસને જ કેમ વોટ આપો છો કોંગ્રેસને જ કેમ વોટ આપો છો કે કોંગ્રેસjaliતર કોણ આલીએ બીજા પક્ષો નથી હા બીજા પક્ષો બધા છે તો તમને કેમ કોંગ્રેસ ગમે છે એમ પૂછો જો કોંગ્રેસ ગમે થોડું વર્તુ આલે ઓછું વર્તુ કરે તો હું આલે સુ કર્યું આપણે ભાવ ઓછો કરે કોંગ્રેસ ભાવ ઓછો કરે અચ્છા એટલે મોંગવારી વધારે લાગે છે હા મોંગવારી બજાર લાગે છે એની લેતે અમે એટલે અમારા આદિવાસી વિસ્તાર ખરો ને આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ સરકારે આદિવાસી માટે ઘણું બધું કામ કર્યું જે તળાવો બનાવેલા છે રોડ બનાવેલા છે એ બધું કોંગ્રેસનું જ કરેલું છે અને કઈ બી રીતે મજૂરી કામ કાઢી અને આદિવાસી લોકોને પાળેલા છે મજૂરી આપીને એટલે લોકો કોંગ્રેસને વધારે માને છે અચ્છા શિક્ષણ નું કેવું છે સ્કૂલો ને બધું એ હારું બેર શિક્ષક તો બરોબર ભણાવે છે સારું ભણાવે છે તો ગુજરાતમાં સરકાર ભાજપની છે કાકા વર્ષોથી પણ આ વિસ્તાર એવો છે કે જે કોંગ્રેસના ધારાસભ્યને મોકલે છે તો આમાં તમને નુકસાન નથી થતું ના

અગિયાર જિંદગીમાં કોંગ્રેસ નું રાજ હતું તો જમો પતા બે રૂપિયા લે જમીન વેરો લે રૂપિયા તો તો આદિવાસી કન લેતેલા મોદી બેઠો તે દાળ જમો બંધ કરી દેતો કેમ બંધ કરી દેતો એનાથી શું તકલીફ થાય જમીન વેરો ના જમીન વેરો ભરે એટલે અમારી પાસે અમારી જમીન છે અમારી જમીન વેરાની ની મળે ને બેન એ અમારી પાસે સાબિતી રે કે અમારી જમીન છે અચ્છા અચ્છા એટલે તો અત્યારે આ જમીન કોની ગણાય આદિવાસી તમારી જ છે હા પણ અમારી પાસે દર વર્ષે જે વેરો ભરીએ એની સાબિતી નથી તમારી પાસે તો ભવિષ્યમાં ગમે તે પ્રશ્ન ઉભો થાય અને સરકાર એમ કે તમે તમારી જમીન છે તો જમા પાવતી લાવો તો અમે ક્યાંથી આપીએ એમ કહેવું છે અચ્છા તો સરકારે કાકા બંધ કેમ કરી દીધો આવો નો કબર અમન હો કબર પડે અચ્છા હા તો તમે ધારાસભ્ય ને કયું ચંદ્રિકા પૂછ્યું ના નથી પૂછ્યું અમે હમણાં પૂછું બધા પૂછો અચ્છા હમણાં ચંદ્રિકાબેન બેન આવશે તો પૂછો એમને અચ્છા તમે લોકો બધા અહીંયા બાકી ખેતી કેવી ચાલે ખેતી એવી ચાલે પાણીની બહુ તકલીફ છે એવું પાણી નથી આવતું પાણી આવે કઈથી આવે કાકા તમે તો ઘણી સરકારો જોઈ હશે કેટલા કેટલી ઉંમર થઈ તમારી અમાર સાહેબ પાસે હાઈટ વર્તાયા હોય

પણ હવે કાકે છોકરાઓ ભણતા હશે બધા હે ને ભણવા જતા હશે ને ભણવા તો જાય હે બેન એટલે હવે સારું થઈ રહ્યું છે ધીરે ધીરે થાય ને સારું છોકરા ભણાવે છે સારું છે ને આ અમુક નોકરીયાની આ ભાઈ આતેની નોકરી બી આપણે પેન્શન મળતેનું થયું બી બંધ કરી દીધું હમ હો જે માસ્ટર કે કોઈ બી રિટેર થાય હોય

પેલા શૌચાલય બન્યા પેલા માં જંગલ માં જઈએ જંગલ માં ખુલ્લા માં બેન મારી ખુલ્લા એટલે કેમ કે વ્યવસ્થા નહી કરી રહ્યા શું કરીએ એમ જે આગેવાન હોય એમને વાત કરીએ તો આ ભાજપ સરકાર છે હવે આ સંદ્રીકાબેન નો એકલીનો કોણ માને તે અમે પેલખાથી વોટ આપી રહ્યા કોંગ્રેસને હમ તમે પક્ષ નથી બદલ્યો ના અને બેન બદલી દેશે તો તો બીજે આવશે બીજા બીજાના આપશો કોંગ્રેસવાળાને આપશો હવે શું થાય છે આજકાલ કે નેતાઓ પક્ષ બદલી દે છે હમણાં બલા ઝાલોદના નેતા જતા રહ્યા ભાજપમાં હા ગયા ને ગયા હતા ને

તો અમે આપણે ખાંગેલા ગામમાં ખાંગેલા ગામમાં છીએ અને વાંદરી ફળિયામાં છીએ અને અહીંયા બધા મોટા ભાગે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એટલું દેખીતી રીતે જ એ સપોર્ટ કરવાના છે ચંદ્રિકા બેન પરંતુ આ વિસ્તારમાં વર્ષોથી કોંગ્રેસનું શાસન અકબંધ રહ્યું છે અને એટલે જ અહીંયાનો માહોલ ગરબાડા વિધાનસભાનો બતાવે છે કે કોંગ્રેસનું રાજ આ વખતે પણ અહીંયા એટલું સુરક્ષિત તો છે સરખામણીએ બાકી બધી વિધાનસભાની સરખામણીએ નમસ્કાર